હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણે ધોરણ વિષય ગણિત ગમતની અંદર ચેપ્ટર તે સરખું દેખાય છે જેની સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ ભાગ બે ની અંદર તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ભાગ એક ની અંદર આપણે ઘણી બધી માહિતી જોઈ બરાબર કે જેમાં આપણે બે સરખા ભાગ કેવી રીતે ગોઠવાયેલા હશે એમની માહિતી મેળવી હવે આપણે અડધો આટો ફેરવો અડધો આટો છે એ આપણે શું કરવાનું છે આપણે ફેરવવાનું છે તો એક રાજા હતો રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરા ચોરી જતો હતો રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી જો આના જેવી બરાબર બરાબર જોઈ લેજો ચાલો અહીંયા ખાસ યાદ રાખશું આપણે પીળો કલર છે કેસરી કલર છે સામ સામે પછી સામ સામે બ્લુ બરાબર આવી તિજોરી હતી તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી કેટલું ફેરવવાનું અડધું ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી એટલે વિદ્યાર્થી મિત્રો અડધો આંટો ફેરવો ત્યારે ખુલી પાછો અડધો આંટો ફેરવો એટલે બંધ એટલે કે ઉપરનો પીળો કલર છે અડધો આંટો ફેરવો એટલે નીચે આવી જાય બરાબર એટલે ખુલી જાય અને નીચેથી પાછો ટપુ હોય ઉપર જાય આવી રીતે એટલે અડધો આંટો ફેરવો એટલે બંધ થઈ જાય પણ રાજાને કઈ કલરમાં ખબર પડતી હતી નહીં રાજા ઘણી વાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો એને એમ કે બંધ છે પણ ખુલ્લી હતી તમે તેના કારણનું અનુમાન કરી શકો તો કે હા તિજોરી ખુલ્લી કે બંધ હતી ત્યારે બંનેમાં માં એક સરખી જ દેખાતી હતી જો ખુલ્લી હોય કે બંધ હોય બંનેમાં કેવી દેખાતી હતી એક સરખી એટલે રાજાને કંઈ ખ્યાલ આવતો નહીં તિજોરી ખુલ્લી છે કે બંધ છે એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી બરાબર એને સરસ મજાનો એક આઈડિયા આપ્યો જે તેને ખૂબ જ ગમી રાજાને હવે રાજા ક્યારેય મૂંઝાતો નહોતો ચાલો એની છોકરીએ શું યુક્તિ આપી એ જોઈએ એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે ન ખ્યાલ આવે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો સગા સંબંધી કે કોઈ મોટા વડીલની મદદ લો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયન પોથીની સમજૂતીના વિડીયો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે જોઈ શકો છો ચાલો આગળ વધીએ તમે અનુમાન કરી શકો તે કે તે તો હા જો ઉપર કાળા રંગનું ટપકું કરી દીધું અને નીચે ઉપર એક જ જગ્યાએ કાળા રંગનું ટપકું કર્યું જો ઉપરની તરફ કાળા રંગનું ટપકું હોય તો ખુલ્લી હવે અડધું ફેરવો એટલે આ અડધું ફેરવ્યું કહેવાય ન ખબર પડે વિદ્યાર્થી મિત્રો તો ત્રણસો સાહીઠ નું આખું ગોળ રાઉન્ડ હોય એને તમે બે વડે ભાગી નાખો એટલે એકસો એસી થાય તો એકસો એસી ડિગ્રીએ ફેરવ્યું અડધું થયું એટલે હવે કાળું ટપક નીચે આવી ગયું તો હવે કેવું થઈ ગયું બંધ તો રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું પીળા રંગની ધાર ઉપર એક ટપકું કરવા કહ્યું રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે છે જો એની પાસે ઘણી બધી આવી તિજોરી હતી બરાબર તો એમાં તમે નક્કી કરો કે અહીં ચિત્રોમાંની કઈ તિજોરીને ફેરવવાથી રાજા આગળની ભૂલ કરી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે તિજોરી છે બરાબર તો અહીં ચિત્રોમાંની દરેક તિજોરીના હાથાને અડધો ફેરવવાથી રાજા આગળ પ્રમાણેની ભૂલ કરી શકે છે તો આ પ્રશ્નને ઉકેલ લાવવા માટે આપણે હાથાની ધાર પર ટપકું કરી અને તેની સ્થિતિ પરથી તિજોરી ખુલ્લી હશે કે બંધ જાણવાનો પ્રયત્ન કરી શકશું તો જો અહીંયા આપણે ટપકું કરી દઈએ જો ખુલ્લી હોય તો ઉપર ટપકું હશે ફેરવો એટલે અડધું ફરે નીચે આવે તો પછી નીચે ટપકું બી આવશે ઉપર ટપકું કરી દીવું એટલે ખુલ્લી હોય અડધું ફેરવું એટલે ટપકું ક્યાં વ્યા આવે નીચે ભાગ ઉપર ખુલ્લી હોય એટલે નીચે ટપકાળો ભાગ બંધ બરાબર ખુલ્લી હશે ફેરવો અડધું એટલે અહીંયા બંધ થઈ ગયો અથવા તો અહીંયા ટપકું કરો બરાબર સામે વ્યાવ અડધે નીચે એટલે બંધ આવી રીતે તો આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો તો રાજાને આવી રીતે બધી જ જગ્યાએ ટપુ કરવા કહીશ ચલો અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર મળશે તો કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર મળશે તો વિદ્યાર્થી મિત્રો આકાર નંબર એક આ એને અડધો આંટો ફેરવો તો એનો એ જ આકાર મળશે આકાર નંબર બે અડધો આંટો ફેરવો જો અહીંયાથી બરાબર ટપકું કરી દઈએ બસ ફેરો એટલે પાછું આ બાજુ ટપકું આવી જાય પણ આકાર તો ઇનોય છે ને આપણે તો આકાર જોવાનો છે પહેલામાં એનો આકાર બીજામાં એનો એ આકાર ત્રીજામાં ટપકું કરી દો અડધો ફેરવો એટલે ટપકું નીચે વી આવે પણ આકાર તો ઈનો ગોળ એ રીતે ચોથામાં ટપકું કરી દો હાલો અડધો ફેરવો એટલે નીચે ટપકું વી આવશે પણ આકાર તો એ જ છે ચલો હવે પાંચમામાં અડધો ફેરો અહીંયા ટપકું છે અડધો ફેરવો તો અડધો ફેરવો એટલે આ આકાર વિદ્યાર્થી મિત્રો આ રીતે થઈ જશે આમ ખબર પડે અડધો ફેરવાથી આકાર આ રીતે થઈ જશે એટલે પાંચમા માં મળશે નહીં અડધો ફેરવાથી આકાર મળશે તો હા કારણ કે છ સપાટી છે સાતમા માં અડધો ફેરવાથી આકાર મળશે તો ના સર કેમ સર નહીં મળે તો આ રીતનો આકાર છે એટલા માટે સર નહીં મળે બરાબર આમ

બરાબર કે તે અડધો ફેરવાથી આવો આકાર મળે છે કે નથી મળતો તો કોઈ પણ એક આકાર લઈ લ્યો ચાલો લંબચોરસ આકાર લીધો તો કે હા સર એ કાગળ પર તેને અંકિત કરી લો એટલે કે દોરી લ્યો બરાબર ઈટ લઈ દાખલા તરીકે તો ઈટને આ કિનારી દોરી લીધી હવે તે આકાર ને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો હવે એને ક્યાં રાખવાનો છે અંકિત રેખા ઉપર રાખવાની છે ડોટ દોડ ડોટ દોઢ છે ને એને અંકિત રેખા કહેવાય જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં બરાબર ને અડધું ફેરવવાનું છે તો ઢાંકતો હોય તો કે હા ન ઢાંકતો હોય તો કે ના આવી રીતે ચલો મહાવરો જોઈએ પ્રેક્ટિસ કરીએ અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવા દેખાય એટલે તમારે એક કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ખબર એક કાગળ ઉપર આવી રીતે એબીસીડી સીડી લખી લેવાની બરાબર જો હાવ સરળ રસ્તો કહી દો હવે આ કાગળને તમારે ફેરવી નાખવાનું અડધું આમ બરાબર ઊંધું કરી નાખવાનું અડધું ફેરવી નાખવાનું એટલે કે ઉપરનો ભાગ નીચે નીચેનો ભાગ ઉપર તો વિદ્યાર્થી મિત્રો તમને આઈ એના જેવો જ દેખાશે એચ એના જેવો જ દેખાશે એટલે તમને હવે તમારે જોઈ લેવાના કયા કયા અક્ષર તો એચ આય એન ઓ એસ એક્સ અને ઝેડ આટો ફેરવા છતાં પણ એવા સેમ ટુ સેમ દેખા છે ચલો નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આટો ફેરવતા એના એ જ શબ્દો વંચાશે તો ચલો આને ફેરવી નાખો બરાબર તો મુ પછી સ્વિમ્સ પછી સીસ અને નૂન એને અડધો આટો ફેરવતા એના એ જ દેખા છે બરાબર તમારે જોઈ લેવાનું પછી પુસ્તકને ફેરવી નાખવાનું ચાલો થી નવ સુધીના અંકોને અડધા આટામાં ફેરવો તો તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાય તો જીરો જો આપણે એક આવી રીતે કરીએ તો નહીં આવે એક આવી રીતે કરતા આવશે તો આવશે અને આઠ જે સોરી આપણે આઠ છે ને વ્યવસ્થિત લખીએ ભાઈ આમ પરિણામ બરાબર ને હાલો તો મૂળ અંકો જેવા દેખાય છે બે ત્રણ અને ચાર અંક વાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ સંખ્યા દેખાય તો બે અંકની સંખ્યા બરાબર પછી ત્રણ અંકની સંખ્યા એના જેવી જ દેખાવી જોઈએ તો આવી ઘણી સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો બરાબર આ કેટલા અંકની બતાવી છે આપણે ત્રણ અંકની પછી ચાર અંકની બતાવી તો જો અહીંયા આપ્યું છે અરે વાહ બહુ સરસ છે છે પછી અરે વાહ બરાબર એટલે એ કમ્પ્લીટ થઈ ગયું ચાલો અડધો આંટો ફેરવતા એની એ જોવા મળશે ચાલો અહીંયા આપણે લખી નાખીએ એક આઠ એક પછી આઠ જીરો આઠ

ચાલો નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આટામાં ફેરવતા એના ચિત્રો રહેશે અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ બરાબર તો અડધો આંટો એટલે અહીંયા થશે એકસો એસી તો એનું એ જ રહેશે તો આ પેલું ચિત્ર રહેશે એ ચિત્ર એનું એ જ બીજામાં નો ભેગું થાય ઊંધું થઈ જશે બરોબર તમારે કાગળ ફેરવી જ નાખવાનો અડધો આંટો એટલે અડધો આંટો એટલે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી રીતે સમજાવું તો અહીંયા ગણિત આવી રીતે ઉપર લખેલું હોય ને તો અહીંયા ગણિત આવી રીતે થઈ જવું જોઈએ તો મારે તમને કેમ બતાવવું હા આવી રીતે આવી રીતે થઈ જવું જોઈએ બરોબર ને અડધો આંટો કહીશું આપણે આ બાજુનો ભાગ હશે અડધો આંટો પછી ડીમાં તો ડીમાં નહીં દેખાય ઈ માં તો ઈ માંય નહી દેખાય સર એમાંય નહીં દેખાય ચાલો એફમાં તો હા સર એફમાં અડધો આંટો ફેરવતા એનું એ દેખાશે તો બે ભાગ સરખા થતા હોય ને તો એમાં અડધો આંટો ફેરવતા એનું એ દેખાય બરાબર એમ પણ તમે વિચારી શકો છો જીમાં નહીં દેખાય સર આમાં દેખાય છે તો તો કે હા દેખાશે બરાબર કયા કયા આવશે એ સી એફ અડધો આંટો ફેરવતા એના જેવા જ આકારો દેખાશે પ્રવૃત્તિ તમે પવનચક્કી જોઈશે ક્યારે હા સર પવનચક્કી જોઈશે તેનો શા માટે ઉપયોગ થાય છે તો પવન ચક્કીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય ઘણી જગ્યાએ કૂવામાં હોય તો પાણી ખેંચવા માટે થાય ઘર ઘંટી ઉપયોગ દળવા માટે થાય સ્ટ્રીટ લાઇટ વગેરે ચલાવવા માટે થાય તો ચાલો પવન ચક્કી જેવું રમકડું આપણે બનાવીએ કઈ રીતે બનાવશું કાગળનો એક ટુકડો લ્યો લીધો તો કે હા સર આ રીતે કાગળનો ટુકડો લીધો તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળો એટલે કે તમારે આ ખૂણાને શું કરી દેવાનો છે વાળી દેવાનો છે બરાબર અને નીચેથી ભાગને ઉપર વાળી દેવાનો છે ફોલ્ડ કરીને આવી રીતે રેડી હવે આ ભાગ છે અને અહીંયા સુધી લઈ આવવાનો છે ખૂણા સુધી અને નીચેનો ભાગ આવી રીતે કાગળના વાદળી ભાગને કાપી લો ચલો આ વાદળી ભાગ છે કાપી નાખો હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે દેખાય છે ચોરસ જેવો હા ચોરસ જેવો દેખાય છે તેને લાલ રેખા પર વાળો અને પછી ખોલો બરાબર તો આ લાલ રેખા છે ત્યાં હું વાળવાની છે આપણે ગળી વાળવાની છે આ લાલ રેખા જેવું દેખાય છે ત્યાં આપણે ગળી ગળી વાળવાની છે અને પછી ગળી ખોલવાની છે તો ખોલી ઓકે ચારેય ગળી તો ચિત્રમાં દર્શાવે મુજબ કાગળ પર એક વર્તુળ દોરો ચાલો કાગળ ઉપર શું દોરી નાખ્યું નાખ્યું છે લાલ રેખા છે એનું કરી નાખવાનું છે કાપી લેવાનું છે ચાલો કાપી લીધું હા સર એટલે વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો કાગળ આના જેવો દેખાશે એટલે આના જેવો રેડી કાપી નાખું જો દેખાય છે કાપી નાખું છે ઓકે એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો હવે તમારે ખૂણા ઉપર શું પાડવાના છે આવી રીતે કાણા જો દરેક ખૂણે કાણા પાડવાના છે હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે ચલો આ કાણાને અહીંયા વાળ્યું હવે આ કાણાવાળા ભાગને અહીંયા વાળવાનું છે આ કાણાવાળા ભાગને અહીંયા વાળવાનું છે આ કાણાવાળા ભાગને અહીંયા વાળવાનું છે બરાબર આ કાણાવાળો ભાગ છે એને આવી રીતે વાળ્યું છે આપણે એકબીજા ઉપર આવે હવે ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાડી દો કાં છે ને બધા કાણા એક જગ્યાએ ભેગા થાય એવી રીતે રાખ્યા હવે ને આર પાર લાકડીમાંથી પસાર કરી દો દાંડી પર એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો દાંડી ફિટ થઈ જતા આગળથી આવી દેખાશે પાછળથી આવી દેખાશે તો તમારી પવનચક્કી તૈયાર છે તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફેરે છે હાલો હવે તમારી પવનચક્કી એક ચોથા ભાગ ફેરવાથી પહેલા જેવી દેખાશે તો હા કારણ કે મારી પવન ચક્કીના ચાર સરખા ભાગ છે એક બે ત્રણ અને ચાર સરખા ભાગ છે તો એક ચતુર્થાંશ એટલે કેટલું વિદ્યાર્થી મિત્રો ત્રણસો સાહીઠ એને ભાગ્યા ચાર એટલે નેવું ડિગ્રી થાય બરાબર એટલે કે જે અહીંયા બોક્સ હતું આ રીતનું એને એક ચતુર્થાંશ ફેરવો એટલે એક ટપકો અહીંયા આવવું જોઈએ આવી રીતે જ ફેરવાનું છે અડધું નથી ફેરવવાનું ચોથા ભાગનું ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો જો આને આપણે એક ચતુર્થાંશ ફેરવ્યું હજી આને એક ચતુર્થાંશ ફેરવો એટલે આના જેવું થઈ ગયું અડધા જેવું તો કે હા ચાલો ચોથો ભાગ ફેરવો આ પંખાને એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે તો આપણે જવાબ આપવાનો છે છે બરાબર તમારે ફેરવવાનો તો પહેલા જેવો દેખાશે તો ના કારણ કે એક ચતુર્થાંશ ફેરવાથી પંખાની વાદળી રંગની ધારની જગ્યા પર પીળા રંગની ધાર આવી જાય છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાદળી રંગની ધાર છે બરાબર જો ફેરવ્યા પહેલા આવું દેખાતું હતું ફેરવ્યા પછી એક ચતુર્થાંશાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે હાલો હવે અહીંયા આ પંખો પણ એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે પીળા ચોરસમાં દોરવાનું છે તો ચાલો દોરી નાખીએ બરાબર હવે રંગ બતાવી દઉં બરાબર આપણે કેવો રંગ લેવાનો છે વાદળી જેવો લેવાનો છે ને આલો હા સર લઈ લીધો ચાલો બરાબર આ રીતે થઈ જશે ને એક ચતુર્થાંશ માં હાલો અહીંયા પણ આ રીતે થઈ જશે હવે ઘાટો પીળો રંગ લઈ લો બરાબર તો પીળો રંગ ક્યાં આવશે દેખાય છે કે લઈ લો બદલી નાખું બદલી નાખું થોડોક બીજો બદલો ચાલો અહીંયા હાલો એક જ મિનિટ ચાલો રેડી તારે મજા કરો તમે થઈ ગયું એક ચતુર્થાંશ ફેરવો બરાબર આ બ્લુ કલર હતો અહીંયા આવી ગયો ને એક ચતુર્થાંશમાં હાલો તો પેલા જેવું દેખાશે તો કે ના એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવું દેખાતું નથી અહીંયા બ્લુ કલર તો એક વાદળીની જગ્યાએ વાદળી પીળાની જગ્યાએ આવી જાય ચલો લઈ લઈએ નીચે આપેલા આકારો પૈકી કયા આકારને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલા જેવું દેખાશે તો એના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે તો કઈ વાંધો નહીં સર ખરા નિશાની કરી દઈએ આપણે તેને અડધો આંટો ફેરવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના પર ચોકડી નિશાની કરવાની છે બરાબર જો દેખાય તો વાંધો નથી ન દેખાય તો ચોકડીની નિશાની કરવાની છે ચાલો ચિત્ર નંબર એક બરાબર જો અડધો આંટો ફેરવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના પર ચોકડી નિશાની કરો અને એક ચતુર્થાંશ ફેરવાથી તે પહેલા જેવો દેખાશે તો ખરાની નિશાની બરાબર દેખાય તો ખરું ન દેખાય તો ચોકડી તો વિદ્યાર્થી મિત્રો આમાં એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો આકાર નહીં દેખાય અને એક દ્વિત્યાંશ ફેરવવાથી પણ પહેલા જેવો આકાર નહીં દેખાય બરાબર કારણ કે આકાર એનો એક ચતુર્થાંશ ફેરવશો એટલે આ રીતનો થઈ જશે અને એક દ્વિતિયાંશ ફેરવશો એટલે આ રીતનો થઈ જશે એટલે પહેલા જેવો નહીં દેખાય આવી રીતે બીજીમાં એક ચતુર્થાંશ ફેરવતા પહેલા જેવો આકાર નહીં દેખાય પરંતુ એક દ્વિતિયાંશ ફેરવતા પહેલા જેવો આકાર દેખાશે એક દ્વિતિયાંશ ફેરવ ઉપરનો ભાગ નીચે નીચેનો ભાગ ઉપર થઈ જશે ચાલો ત્યાર પછી ત્રીજી આકૃતિ છે એક ચતુર્થાંશ ફેરવતા પહેલા જેવો આકાર નહીં દેખાય એક દ્વિતિયાંશ ફેરવતા પહેલા જેવો આકાર નહીં દેખાય આમાં એક ચતુર્થાંશ ફેરવતા પહેલા જેવો આકાર દેખાશે એક દ્વિતીયાંશમાં પણ દેખાશે આમાં એક દેખાય માં પણ દેખાશે છો આમાં એક ચતુર્થાંશ ફેરવતા પહેલા જેવું નહીં દેખાય પરંતુ એક દ્વિતીયાંશ ફેરવતા પહેલા જેવું દેખાશે અને છેલ્લે આઠમું વ્હીલ છે એક ચતુર્થાંશ ફેરવતા પહેલા જેવું દેખાશે અને એક દ્વિતીયાંશ ફેરવતા પહેલા જેવું દેખાશે ચલો આપેલા આકારોને અડધા આટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરવાનો છે બરાબર અડધો આંટો ફેરવવાથી પહેલા જેવું જ મળી જાય તો એવી રીતે આપણે એને દોરવાનું છે તો કઈ વાંધો નહીં મિત્રો આ પીળા બોક્સ છે એ ચારેય છેડે આપણે એક એક દોરી નાખીએ હવે અડધો આંટો ફેરવો હોય તોય ભલે અને એક દૂધ હોય ફેરવો તોય ભલે આપી ક્યાં ના છે બરાબર અહીંયા દોરી નાખો થઈ ગયું ને ચાલો બ્લુ કલરનું થઈ ગયું હાલો આ રીતે આમાં કંઈ ફેરવવાનું છે નહીં આમાં અરે વાહ અહીંયા ફેરવું પડશે ને સર અહીંયા ટપકું છે ગોળ સામે તો અડધો ફેરવતો પેલા જેવું દેખાવું જોઈએ ને અડધો આંટો ફેરવતા પેલા જેવું દેખાવવું જોઈએ આમાં આમાં સુધારો કરવો પડશે હો સર શું કરશું કઈ વાંધો ને હાલો સુધારો કરી નાખી આ રીતે ત્રિકોણ છે પેલો નીચેનો ઉપરનો આવી રીતે દૂર નાખો આવી રીતે આ આ ભાગ છે ને એવો નીચે જવા દો આ ઉપરનો ભાગ છે ને નીચે જવા દો થઈ ગયું તો આ રીતે ફેરવી શકાય ચાલો નીચેના આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અને અડધા આટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો બરાબર અને એક ચતુર્થાંશ ફેરવશો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આકાર દેખાશે અડધું ફેરવશો તો આ રીતે આકાર દેખાશે આમાં એક ચતુર્થાંશ ફેરવશો તો આકાર એનો એ જ રહેશે અડધો ફેરવશો તો પણ આકાર એનો એ જ રહેશે આમાં એક ચતુર્થાંશ ફેરવશો તો આકાર આવી રીતે થઈ જશે ઊભી ઈટ જેવો અને અડધું ફેરવશો એટલે આ રીતે બેઠો જ આકાર મળશે આમાં એક ચતુર્થાંશ ફેરવશો એટલે કેવો આકાર થઈ જશે એટલે આ રીતે થશે જો ભાઈ આ રીતે આમ કારણ કે આજે ટપકું છે ને અહીંયા આવી જશે હવે અને એક દ્વિતીયાંશમાં ફેરવશો તો પાછો પેલા જેવો જશે આકારો જેવા આકાર દેખાતા નથી અને કયા આકારોને ને એક દ્વિતીયાંશ ફેરવવાથી પહેલા જેવા આકાર દેખાતા નથી તો ખાલી એમાં જ બાકી બી સી ડીમાં પહેલા જેવા જ આકાર દેખાય છે હવે કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે બરાબર તો પંખા એને ને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલા પંખા જેવો દેખાય આમાં નહીં દેખાય કેમ એક તૃતીયાંશ એટલે શું ત્રણસો સાઈઠ ભાગ્યા ત્રણ એટલે એકસો વીસ ડિગ્રી એટલે આ એકસો ને વીસ ડિગ્રી તો ગ્રીન અહીંયા આવી જાય બરાબર એટલા માટે આ આકારને એક તૃતીયાંશ ફેરવાથી કેવો આકાર દેખાશે તો ભાઈ આને એક ત્રત્યાંશ આપણે ફેરવો એકસો વીસ ડિગ્રી બરાબર તો આપણે આ રીતે દોરીએ આ રીતે આ અંદરનો ભાગ ખાલી આ ભાગ ઘૂટેલો બરાબર ત્રિકોણ છે ને એટલે એના જેવું દેખાય છે ક્લિયર ચાલો ત્યાર પછી છઠ્ઠો ભાગ ફેરવો કેટલામાં ભાગ ફેરવવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો ભાગ ફેરવવાનો છે તો એક કામ કરીએ આપણે પછીના વિડીયોમાં લઈએ બરાબર વિડીયો ઘણો મોટો બની ગયો છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત